વિદ્યાર્થી મિત્રો આજે આપણે સજીવ અને નિર્જીવ વિશેનો અભ્યાસ કરવાનો છે સજીવને હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે જેમ કે કુંડામાં વાવેલો છોડ માછલી પતંગિયું પોપટ કૂતરો બતક વગેરે જેવા સજીવો છે સજીવો પોતાની જાતે હલનચલન કરી શકે છે છોકરો દોડે છે પંખી ઉડે છે પેડકો કૂદકા મારે છે સજીવો છે તે પોતાની જાતે વિકાસ પામે છે જેમ કે છોકરો વિકાસ પામીને પુરુષ બને છે જ્યારે છોકરી વિકાસ પામીને સ્ત્રી બને છે જ્યારે ગલુડ્યુ વિકાસ પામી કૂતરું બને છે વિકાસ પામી છોડ બને છે એવી જ રીતે પથ્થર મકાન ખુરશી વગેરે છે એનો વિકાસ થતો નથી એવા બીજા પણ ઉદાહરણો છે કાતર પેન્સિલ બેટ સાયકલ આ બધી નિર્જીવ વસ્તુઓ છે નિર્જીવ વસ્તુઓને હવા પાણી અને ખોરાકની જરૂર પડતી નથી બાળકો નિર્જીવ વસ્તુઓ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી આમ આપણે કહી શકાય કે સજીવ એટલે કે જે વિકાસ પામી શકે છે જેને હવા પાણી અને ખોરાકની જરૂર છે તેવી તમામ વસ્તુઓને સજીવ કહેવામાં આવે છે જેમ કે વૃક્ષો જીવજંતુઓ વનસ્પતિ મનુષ્ય પ્રાણી પશુઓ વગેરે છે એ સજીવ છે કારણ કે તે હવા પ્રાણી અને ખોરાકની જરૂર અનુભવે છે નિર્જીવ વસ્તુઓમાં જોઈએ જેમાં આપણે બધા કહી કહીએ તે એક જ જગ્યાએ સ્થિર રહે છે અથવા તો મનુષ્ય દ્વારા હલનચલન કરી શકે છે જેને કોઈ પણ પ્રકારના ખોરાકની જરૂર પડતી નથી જે વિકાસ પામતો નથી તેવી તમામ વસ્તુઓને નિર્જીવ કહેવામાં આવે છે થેન્ક યુ